નમસ્કાર મંતવય ન્યૂઝના ભવિષ્ય લક્ષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું જલપા તો દર્શકો રોજબરોજ અલગ અલગ માધ્યમોથી આપણે આપણું રાશિ ભવિષ્ય અને રાશિ ફળ જાણતા હોઈએ છીએ પરંતુ કાલના દિવસ કાર્યક્રમથી અમે તમને જણાવીશું કે આવતી કાલનો દિવસ તમારો કેવો રહેશે જેથી કરીને તમે તમારું એડવાન્સ પ્લાનિંગ કરી શકો તો ચાલો શરૂઆત કરીએ કાલના દિવસ કાર્યક્રમની

તો કે ભાઈ આજની શુભેચ્છામાં અંબાથી તમને શક્તિ મળે શિવથી તમને ભક્તિ મળે રામથી મર્યાદા મળે ગણેશથી સિદ્ધિ મળે કુળદેવતાથી તમને કહેવાય છે કે આશીર્વાદ મળે વિધાતાથી ફળ મળે આજ નહીં હરપલ મળે એવા મારા કિશન મહારાજના અંતરના આશીર્વાદ તમારી સાથે જ શરૂ કરીશું કાલના પંચાંગની તારીખ પાંચ ચાર બે હાજર બાવીસ ને મંગળવાર તિધિ વિક્રમ સતત બે હાજર ઇઠોતેર ચૈત્ર સુદ ચોથ છે કાલે ભાઈ ચોથ છે

સવારે આઠ ને ત્રીસ નો ચંદ્રોદય છે ચંદ્રાસ છે દસ ને આડત્રીસ નો ચંદ્રાસ તો જોવાય છે અભિજીત મુહૂર્ત અગિયાર ઓગણ થી બાર ઓગણ પચાસ અભિજીત મુહૂર્ત સારું છે આ કામમાં સારું કામ કર્યો તો ચોક્કસથી ફળદાયી થાય રાહુ કાળ ત્રણ તેત્રીસ થી પાંચ સુધીનો છે દિવસ ચોખ્ખો છે કોઈ પણ સારું કામ કરવું હોય તો થઈ શકે જી ચોક્કસ થી કિશન ભાઈ અમારા દર્શકોને ને જણાવશું કે આવતીકાલ નું દિન વિશેષ શું છે ભાઈ કાલે દિન વિશેષમાં જો હનુમાનજી ગલગોટાની માળા અને ગોળ ચણાનો ભોગ ચડાવો તો ચોક્કસથી લાભ થાય ધરેલા કાર્ય પૂર્ણ થાય ચોક્કસથી આટલું કરવાથી તમારો મંગળ જમીન મકાનને લગતા કાર્યોમાં અચ અડચણ આવતી હોય તો પૂર્ણ થશે અને સાફળતાના કાર્યો તમારા સિદ્ધ થશે જીબે જી ચોક્કસથી થી કિશનભાઈ અમારા દર્શકોને જણાવશો કે આવતીકાલના રાત્રિને દિવસના ચોગડિયા શું કહે છે ચાલો વાત કરીએ સર્વપ્રથમ તો લાભ ચોગડિયું કાલે કેવા છે દિવસનું ચોગડિયું છે પ્રથમ લાભ ચોગડિયું 11:09 થી 12:42 નું છે પછી આવશે અમૃત ચોગડિયું જે બાર બેતાલીસ થી બે નું છે પછી આવે ફરી શુભ ચોગડિયું જે ત્રણ ઓગણપચાસ થી પાંચ નું છે વાત કરીશું રાત્રિના ચોગડિયામાં તો રાત્રિમાં પહેલું ચોગડિયું છે લાભ છે જે આઠ ત્રેવીસ થી નવ ઓગણપચાસ ને પછી આવે અમૃત ચોગડિયું જે અગિયાર પંદર થી બાર બેતાલીસ ચાર ગડીના ચોગડિયા કાલે પણ સમજાયું કેમ કે ભાઈ આ શુભ મુહૂર્ત કહેવાય છે કે જે પૃથ્વીની ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે જે પૃથ્વીની તરંગો છે એ આ સમય દરમિયાન કહેવાય છે કે હકારાત્મક હોય એટલે કે પોઝિટિવ હોય એટલે કે કોઈ પણ કાર્ય કરો તો તમને શુદ્ધિ અને છે કે તમારી કહેવાય છે કાર્યમાં સિદ્ધિ ચોક્કસ થી જોવાઈ જાય જી ચોક્કસ થી કિશનભાઈ ચૈત્ર મહિનો એટલે પિતૃઓનો મહિનો તો પિતૃઓને પ્રસન્ન કરવા શું કરી શકે મારા દર્શકોને જણાવશો ચલો ચૈત્ર મહિનો એટલે પિતૃઓનો મહિનો બરોબર છે કહેવાય છે નવરાત્રીના નવ દિવસ પચશે પછી શું કહેવાય છે કે ભાઈ પિતૃઓનું પણ કહેવાય છે કે આમાં તમે કાર્ય કરો તો તમારું ચોક્કસથી ફળદાયી ફળદાય નીવડે છે

એટલે કહેવાય છે તેલનો જ હોય સિંગ તેલનો જ હોય બરોબર છે અચ્છા અમુક લોકો કોપરેલના તેલનો પણ કરે છે પણ સિંગ તેલનો દીવો હોય અને આડી વાટ એટલે કહેવાય છે સ્ત્રી જાતક જે તે પિતૃવત કદાચ તમને કહેવાય છે કે ભાઈ નડતા હોય અથવા તો હેરાન થતા હોય તો આપણને તો ખબર નથી એટલે કે કહેવાય છે કે જે આડી વાટ હોય છે એ સ્ત્રી જાતકની હોય અને ઊભી વાટ હોય છે પુરુષ જાતકની એટલે કે આડી વાટ અને ઊભી વાટનો બંનેનો એક જ કોડિયામાં દીવો કરવાનો અને બોલવાનું સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃઓ અમને શાંતિ આપે સર્વ પિતૃઓને મળે સર્વ પિતૃઓ અમને શાંતિ આપે અને અમારા વિઘ્નો અટકાવે બાળકનું લગ્ન ના થતું હોય સ્ત્રીનું લગ્ન ના થતું હોય કે જીવનમાં કોઈ કહેવાય છે મુશ્કેલી આવતી હોય જેનું સોલ્યુશન ના થતું તો પિતૃઓ જેવું મોટું કોઈ કાર્ય ના કરી શકે આટલું બોલવાથી પિતૃઓની રાજી થશે અને તમારા કામ પૂર્ણ થશે કરશો તો ચોક્કસથી લાભ જોવાઈ જશે જી ચોક્કસથી મિતેશભાઈ આપણે રાશિની વાત કરીએ તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો કેવો દિવસ રહેશે જણાવશો

તમારો દેખાવ છે એમાં તે જ આપે તો તમારા દેખાવમાં સુધારો થઈ શકે એમ છે મૂલ્ય વધશે તમારું ચોક્કસથી તમારું કહેવાય છે પ્રતિષ્ઠા વધે અચ્છા નવો સ્વાદ માણવા મળી શકે એમ છે નાનો મોટો સ્વાદ માણવા મળશે આંખોની ચમક ચોક્કસથી સારી જોવાઈ રહી છે શુભ કલર પોપટી શુભ નંબર એક છે મિથુન રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ આવેશને કાબૂમાં રાખજો બાકી રહેલા નાણાં ચોક્કસથી પાછા આવશે કોઈ પણ બાકી રહેલા નાણાં પાછા આવી શકે એમ છે નિઃસ્વાર્થ ભાવે

તમારો પ્રિય પાત્ર તમારા સ્વજનો તમને ફોન કરશે નાનું મોટું કહેવાય છે કે ભાઈ તમને લાભ પણ થશે કાલે દિવસ એકાંતમાં પસાર કરવાનો મન થાય કોઈને મળવાનું ગમે નહીં ભેટ સોગાદ ચોક્કસથી જોવાઈ રહી છે શુભ કલર જામલી છે અને શુભ નંબર આઠ છે સિંહ રાશિવાળા જાતકોની વાત કરવામાં આવશે તો સિંહ રાશિવાળાને સતત પ્રવાસ કરવાથી સફળ થાય તમે સતત પ્રવાસ કરો તો કાર્ય સફળ થાય છે તમે નાના મોટા પ્રવાસ ઉપર જઈ શકો એમ છો સમજદારીપૂર્વક કામ કરવું કોઈ પણ કહેવાય છે સમજદારીપૂર્વક કામ કરો ધીરજ રાખવી જરૂરી છે જે તે કાર્ય કરો ધીરજ રાખજો ધીરજથી જ તમારા ફળ મીઠા છે નાના મોટા કામમાં મુશ્કેલી જણાશે પણ ધીરજ રાખીને બેસો તો ચોક્કસથી લાભ થશે શુભ કલર નારંગી રહેશે ને શુભ નંબર ચાર રહેશે કન્યા રાશિ વાળા જાતકોની વાત કરીએ તો આરામ મહત્વનો રહે કાલે આરામને પ્રાધાન્ય આપજો ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો બેદરકારી ના થાય કામમાં કેવાય છે તમારું ફોકસ રાખજો ચીવળતાપૂર્વક કામ કરજો

મારો જન્મ તારીખ ત્રીસ છ ઓગણીસો પંચ્યાસી છે જન્મ વડોદરા છે પ્રશ્ન એ છે કે સાહેબ વારંવાર મને લાઈફમાં સંઘર્ષ બોવ કરવો પડે સંઘર્ષ એટલે સંઘર્ષમાં આવીને મારું કામ અટકી જાય છે એક્ઝામ હોય લગ્ન હોય કોઈ પણ વસ્તુ છે મિથુન રાશિ નો ચંદ્ર છે લગ્ન પણ મિથુન રાશિનું છે પુનઃ વસુ નક્ષત્ર બીજની તિથિ મંગળ તમારે મિથુન રાશિનો બેઠો છે સૂર્ય મંગળ લગ્નના સ્થાનમાં છે સાહેબ તકલીફ અચ્છા શનિ કેતુ પંચમ ભાવમાં છે ગુરુ આઠમે જ એટલે નાની મોટી તકલીફ ચોક્કસથી જોવાય શુક્ર રાહુ કહેવાય છે કે ભાઈ લાભ સ્થાનમાં છે સંઘર્ષવાળી કુંડળી છે સાહેબ કોઈ પણ કાર્ય કરો ચોક્કસ તમે હેરાન થતા હશો સીધી વસ્તુ છે હવે આ બધી વસ્તુઓ માટે એક વિષા યંત્ર આવે છે વિષા યંત્ર કહેવાય છે કે એક સરસ મજાના કહેવાય છે કાર્ય સિદ્ધિ માટેનું યંત્ર છે જે તે કાર્યમાં સિદ્ધિ જોઈતી હોય એની પૂજા ઉપાસના કરો તો લાભ થાય તો વિષા યંત્રની પૂજા કરજો સિદ્ધિ કરજો ચોક્કસથી લાભ થશે સાથે સાથે દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું જાસૂદ નું ફૂલ નાખીને જાસુદ નું ફૂલ નાખીને સૂર્યનારાયણ ને જળ ચડાવજો વીરેન્દભાઈ અને ઓમ રીમ સૂર્ય નમઃ શ્રીમ સૂર્ય નમના મંત્ર જાપ કરશો તો ચોક્કસ થી લાભ જોઈએ ચોક્કસ શ્રી કિશન ભાઈ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો ત્રીવી સાઠ ઓગણીસો ત્રેવીસ પાંચ વાગે અમદાવાદ ત્રીવી સાઠ ઓગણીસો ચલો પ્રશ્ન બોલો સાહેબ મારે જમીન દલાલી નું કામકાજ છે કામ થતા અટકી જાય છે નેવું ટકા અટકી જાય ચલો વાત કરીએ ધનુ રાશિ નો ચંદ્ર કર્ક રાશિ નું લગ્ન મૂળ નક્ષત્ર છે તો એમારો જે નક્ષત્ર પણ અમુક વખત કહેવાય છે કે તમને હેરાન કરતો બધી કુંડળીમાં ગ્રહો સારા હોય પણ કહેવાય નક્ષત્ર મૂળ આદરા જયેષ્ઠા આ બધા નક્ષત્રો પાપ નક્ષત્રો છે હેરાન કરે સાહેબ તમારું પણ મૂળ નક્ષત્ર છે મૂળ નક્ષત્રનું પહેલા બને એટલી વિધિ કરજો સાહેબ મંગળ ભાગ્યમાં છે મીન રાશિનો મંગળ ભાગ્યમાં જમીન મકાનમાં કહેવાય છે સરસ મજાનું આગળ જતાં તમારી ઉન્નતિ જ છે નાની મોટી મુશ્કેલી છે રાહુના કારણે છે પણ આગળ જતાં તમારો જમીન મકાનમાં મોટા ફાયદા છે શું કરવાથી લાભ થશે હવે મંગળ એટલે રણભૂમિ કહેવાય છે જમીન બરોબર છે મંગળને જમીન સાથે કહેવાય છે એના માલિક સાથે સરખાવાય છે હવે આ મંગળના માલિક હનુમાનજી છે દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા શ્રીરામ લખેલી શ્રીરામ લખેલી અથવા તો ના લખેલી તો તમારે પોતે સિંદૂર વડે શ્રીરામ લખવાનું એમના મસ્તક ઉપર ચઢાવાની છે અને આટલું બોલીને એક સંકટ મોચનનો પાઠ કરી દેવાનો છે અને ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરી દેવાનો આટલું કરવાથી ચોક્કસથી તમારા જમીન મકાનના કાર્યમાં જડજળાતી સફળતા ચોક્કસથી ઘોડાના પાયે સફળતા થશે સાહેબ અને મોટા મોટા કાર્યો પણ પૂર્ણ થશે પછી મહારાજને ભૂલતા નહીં બરોબર છે લાભ છે ચોક્કસથી તમારા કાર્ય સિદ્ધ થઈ જશે

નિયમિત પ્રમાણે દરરોજ જે બેન તમે છે ને હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચઢાવવાનું રાખજો હનુમાનજીને કીધું એ પ્રમાણે મંગળ એટલે હનુમાનજી જમીન મકાન એટલે હનુમાનજી જમીન મકાન હનુમાનજીની પૂજા કરો એટલે તમારે કામ સિદ્ધ કરે જ તો આટલું કરજો નિયમિત પ્રમાણે કહેવાય છે કે ભાઈ એક જાસૂદનું ફૂલ અને ચમેલીનો તેલનો દીવો હનુમાનજીને કરી આપજો ચોક્કસથી લાભ થશે સાતથી થી આઠ મહિના આપું છું ચોક્કસથી તમારા મકાનના યોગ પ્રબળ બની જશે લગ્ન ના યોગ ક્યારે છે બેન શુક્ર ક્યાંક ને ક્યાંક કેવે છે કે હેરાન ગતિ કરે છે નિયમિત પ્રમાણે દર શુક્રવારે એક સ્તુતિ કરવાનું રાખજો સાથે સાથે કહેવાય છે કે તમારે નિયમિત પ્રમાણે શુક્રવારે પાંચ સફેદ વસ્તુઓનું દાન કરાવવાનું જે તે જાતક હોય એ જાતકને કહેવાય ને એમના હાથ વડે પાંચ કોઈ પણ સફેદ મીઠી વસ્તુ એટલે કહેવાય છે કે ભાઈ પેંડા બરફી કે કશું બી સાકર મીઠી વસ્તુને કહેવાય છે કે ભાઈ નિર્ધન વ્યક્તિઓને દાન કરે તો શુક્ર પ્રબળ થશે શુક્ર કુંડળીમાં નબળો છે માટે સમસ્યા છે આ ચોક્કસથી આટલું કરવાથી લાભ જોઈ જી ચોક્કસ થી કિશનભાઈ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો

જીવનમાં જસ નથી મળતો સારું રહેતું નથી ને બેચેની લાગ્યા કરે છે કેમ એક તો સૂર્ય અને રાહુ સાથે છે બીજું કહેવાય છે કે ભાઈ તમારો ચંદ્ર બહુ નબળો છે જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો પડે એટલે મનની જે શક્તિ છે એ ઘટી જાય બેચાઈની લાગ્યા કરે મગજ ઉપર ભાર લાગ્યા કરે કેમ કેમ કે જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો બને એટલે આ બધી વસ્તુઓ થાય અચ્છા સૂર્ય રાહુ હોય એટલે તમને અપ્યસ આપ્યા કરે કોઈ પણ વાતમાં જસ ના મળે અચ્છા આવું બધું ના થાય એના માટે શું કરવું તો બેન દૂધ અને સફેદ ફૂલ શિવલિંગ ઉપર દરરોજ નિયમિત પ્રમાણે ચઢાવવાનું રાખો દરરોજ દૂધ અને સફેદ ફૂલ નિયમિત પ્રમાણે ચઢાવવાથી લાભ થશે બીજું જો થઈ શકે શક્ય હોય તો એક સ્ફટિકની માળા આવે છે સ્ફટિકની માળા ધારણ કરો ચોક્કસથી તમારા લાભ થશે સાથે સાથે જો એક તમારે થઈ શકે તો નિયમિત પ્રમાણે હનુમાન બાહુકનો પાઠ દર મંગળવારે ને દર શનિવારે હનુમાન બાહુક દર મંગળવારે ને શનિવારે

તો દર રવિવારે સૂર્યાસ્તકનો પાઠ હનુમાનજીને તમારે એક તો સૂર્યાસ્તકનો પાઠ કરાવવાનો અને હનુમાનજીને કહેવાય છે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવો નિયમિત પ્રમાણે કરવાથી દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ ને દર રવિવારે સૂર્યાસ્તકનો પાઠ નિયમિત પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે જાસૂદનું ફૂલ અને થોડું કંકુ જાસૂદનું ફૂલ અને થોડું કંકુ નાખીને ચડાવશે સરકારી નોકરીના યોગો પ્રબળ બનશે અને ધારેલા કામમાં સફળતા જોવાશે વર્ષથી દોઢ વર્ષની અંદર ચોક્કસથી સરકારી નોકરી મળી જશે જી બેન જી ચોક્કસથી કિશનભાઈ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો બાબાની તારીખ 4 9 બોલો ચલો સમય શું છે બેન નામ ના પાછી સ્થળ કપડવણી પ્રશ્ન બોલો લગ્નના યોગ ક્યારે યોગ છે થી શુક્ર ની આવશે એટલે પ્રબળ થશે અત્યારે કહેવાય છે કે ભાઈ રાહુ ના કારણે છોકરાને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે કબૂતરને મગ નિયમિત પ્રમાણે ખવડાવવાનું રાખો સફળતા મળી જશે અને ચોક્કસ થી કાર્યો સિદ્ધ જોવાઈ જશે

માણસ ને સલાહ શીખવાડે અનુભવ જે એવું શીખવાડે એવું કોઈ ના શીખવાડે શુભ કલર પીળો શુભ નંબર પાંચ ઋષક રાશિ વાળાને લોકો પર દયા ના ખાવી હંમેશા લોકો પર દયા ખાઓ ત્યારે કહેવાય છે પાછળથી તમારો વિશ્વાસઘાત થાય છે બહુ દયા ડાકણ ને ખાય બરોબર છે વાત સાચી છે તો હંમેશા લોકો પર દયા ના ખાતા બધા કહેવાય છે કે દયામાં દયામાં આપણે વસ્તુઓ આપી દઈએ છીએ આપણા કહેવાય છે કે ભાવનાઓ સાથે રમી જાય છે અને પછી આપણે જ હેરાન થઈએ આવું બધું ના થાય ધ્યાન રાખજો જીવનમાં હુંફ ઉમેરાય કોઈ સારા વ્યક્તિની મુલાકાત થશે જીવનમાં હુંફ ઉમેરાશે

પાછા રાત્રે ચમક ચમક થાય એવું બધું થાય એટલે જોજો પાછું બહુ વધારે બી ચમકતા નહીં લોકોને સારું સંભળાય તમારા માટે લોકોના વખાણા થાય ખૂબ સરસ મજાનો દિવસ છે અચ્છા સમયનો બગાડ ના થાય ધ્યાન રાખજો ખોટી તમારા પંચાયતમાં કહેવાય છે કે ભાઈ તમારા નાની મોટી જગ્યામાં ખોટા સમય ના બગડે અગત્યના કામ રહી જાય અને કહેવાય છે કે ભાઈ સમય બગડે આવું બધું ના થાય ધ્યાન રાખવાનું સફેદ છે એ શુભ કલર છે શુભ નંબર સાત છે કુંભ રાશિ કુંભ રાશિ વાળા જાતકો વાત કરીએ એકાએક સારા સમાચાર મળે એકાએક અણધાર્યા સમાચાર સારા લોટરી બોટરી નહીં લાગે પણ હા સારા સમાચારમાં છે કાર્ય મોટા થશે વાંચવાનું મન થાય વાંચન વધારે વિદ્યા તરફ તમારો બુદ્ધ સારો છે એટલે વિદ્યા તરફ કહેવાય છે કે ભાઈ જે લોકો ચોપડી ના પકડતા હોય કાલે ચોપડી પકડે મા બાપ કહે કે હા અનોખો દિવસ આવ્યો છે પણ કહેવાય છે વિદ્યા સારી મળશે પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે ચોક્કસથી પ્રેમમાં પણ સુંદરતા જોઈ રહી છે ગુલાબની જેમ ગુલાબની સુગંધની જેમ તમારો પ્રેમ ખીલશે અને લાંબુ વિચારવાનું થોડું જે થઈ ગયું એ થઈ ગયું આગળ વિચારવાનું નહીં ભવિષ્યમાં શું કરવું છે શું કરવાથી લાભ થશે વિચારજો ચોક્કસથી લાભ થશે શુભ કલર લીલો ને શુભ નંબર 5 છે મીન રાશિ વાળા જાતકોની વાત કરીએ ઈચ્છા કરો તે મળે ખૂબ સરસ મજાનો ભાગ્યનો સાથ છે સતત મહેનત કરવી પડશે અને દ્વારા સફળતાની ચોક્કસથી પ્રાપ્તિ જોવાય છે અચ્છા લગ્નના યોગ પ્રબળ બને ચોક્કસથી નાના મોટા જે લોકોને લગ્ન નથી થતા એવા લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે અને બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો કોઈની પણ જોડે ખોટું બોલવાનું ના થાય નાની મોટી કહેવાય છે કે ભાઈ તકરાર ના થાય જે તે છે એ તમારે સમજવાનું કે ભાઈ કોઈના પણ કહેવાય છે કે અલગ પ્રયત્નો હોય અલગ રીઝન હોય એના માટે થઈને કહેવાય છે કે ભાઈ બોલવાનું નહીં કરવાનું તમારા એક વખત બોલો બરાબર છે અમુક વખત આપણે ગુસ્સો આવે છે અને બોલી જાય છે પણ એના કારણે તમારી જે રિસ્પેક્ટ હોય તમારા માટે જે માન હોય એ માન ઓછું થઈ જાય ઝીરો થઈ જાય તો હંમેશા કોઈકને બોલો ત્યારે એવું વિચારવાનું કે માણસ મારી રિસ્પેક્ટ કરે છે મારું માન કરે છે એ શૂન્ય થઈ જાય છે તો આ વાતનું ધ્યાન રાખવાનું શુભ કલર આસમાની ને શુભ નંબર ત્રણ છે જી ચોક્કસ થી કિશનભાઈ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો જય મહાદેવ હા જય મહાદેવ હું પરેશભાઈ બોલું ખુબ ખુશી થાય છે પરેશભાઈ તમારા જેવા આટલા દર્શક મિત્રો સારા છે જે અમારો આટલો નિયમિત શો છે અને વારંવાર ફોન કરીને અમને પણ પ્રેમ વરસાવે છે ખુબ આનંદ થયો પરેશભાઈ તમારી વાત સાંભળી જી બોલો

તમે હમણાં રજા પર હતા એટલે પછી ફોન કરવાનો રે તો મારે તમને ટીવીના માધ્યમથી કહેવાનું હતું અચ્છા છોકરાઓને મારા પ્રણામ નમન વંદન અભિનંદન દરેક કાર્યમાં સફળતા મળે આગળ જતા સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ એમના પગ ઉપર મળે એવી મારી શુભેચ્છાઓ છે ધારેલા કામ પૂર્ણ થશે ચોક્કસથી પરેશભાઈ તમારા જેવા દર્શક મિત્રોથી જ અમારો આ કાર્યક્રમ આટલો સરસ જાય છે અને તમને પણ અભિનંદન અને છોકરાઓનું ભવિષ્યમાં ખૂબ સારું રહે

ચલો ભાઈ વાત કરવા તો કાલે જેનો પણ જન્મ દિવસ છે ધ ટાવર કરીને કાર્ડ આવ્યું છે ધ ટાવર છે છે કે ભાઈ ટ્વેલ્થ ઓફ ટ્વેલ્થ મેજર આલકાના કાર્ડ શું કરવાથી કહેવે છે કે ભાઈ આ કાર્ડમાં શું સૂચવે છે તો કે આ વર્ષે નાની મોટી કુટુંબિક સમસ્યાઓમાં કહેવાય છે કે ભાઈ તમારે વિઘ્નો આવી શકે એમ છે પારિવારિક સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક નાની મોટી સર્જાઈ રહેશે અચ્છા શું કરવાથી લાભ થશે આર્થિક માનસિક શારીરિક રીતે વર્ષ કેવું જશે તો આર્થિક રીતે આકસ્મિક ખર્ચા અને એ પણ કેવા કે ભાઈ છે કે ભાઈ તમારે કહેવાય છે કે ભાઈ મેડિકલને લગતા એટલે કે કહેવાય છે કે ભાઈ દવાખાનાને લગતા આકસ્મિક ખર્ચા વખત આર્થિક રીતે તમે એમાં કહેવાય છે કે ના થાવ મેડિક્લેમ કે જે બી હોય તો લઈ લેજો કારણ કે સમસ્યાઓ તમારી ઘણી વધી રહી છે અચ્છા માનસિક રીતે નાની મોટી કહેવા છે કે જે સમસ્યાઓ હતી એમાં હળવાશ મળશે ચોક્કસથી થોડીક રાહત થશે અચ્છા આર્થિક રીતે નાના મોટા આકસ્મિક મેં કીધું એ પ્રમાણે ખર્ચા તો છે પણ શું કરવાથી ખર્ચા ટાળી શકાશે અને કહેવાય છે કે સ્નાયુ ક્યાંક નાની મોટી કહેવાય છે કે ચાલુ ના થાય એના માટે શું કરવાનું શનિ મહારાજની પૂજા ઉપાસના કરજો જેનો પણ કાલે જન્મ દિવસ છે શનિ મહારાજની પૂજા ઉપાસના કરવાથી વર્ષ દરમિયાન કોઈ પણ સંકટ નહીં આવે અને લાભ જોવાશે શું કરવાથી લાભ થશે તો ભાઈ ઓમ સંગ સનેશ્વરાય નમના મંત્રનો જાપ ઓમ સંગ શનેશ્વરાય નમાના મંત્રનો જાપ દર શનિવારે કરવાનો છે દરરોજે થાય તો બહુ જ સારું અને એક શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો દર શનિવારે નિયમિત કરજો અને બની શકે તો એક શનિવારે તમે પીપળાનું ઝાડ પોતે વાવી દેજો જેમ જેમ પીપળો વધશે એમ એમ તમારું કહેવાય છે કે આખું કરિયર પણ વધશે વર્ષમાં કહેવાય છે સફળતા પણ મળશે ચોક્કસથી લાભ જોવાઈ જશે જી ચોક્કસથી થી કિશનભાઈ આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શકોને આટલી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય માદેવ